સ્પષ્ટથી કહીએ કે સમગ્ર રાજ્યની અંદર હાલમાં કોવિડ 19ને લઈને લોકો ક્યાંક ને ક્યાંક ભયભીત થયા છે. ત્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના જે ખેડૂતો છે, એક પછી એક કુદરતી હોનારતોનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષે પણ તીડનું આક્રમણ થયું હતું અને હાલમાં વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના જે ગ્રામીણ વિસ્તાર છે, જે વીડી કહી શકાય કે જુનાડીસાનો જે ગ્રામ પંચાયતનો એક ભાગ છે, ત્યાં હાલમાં ક્યાંક ને ક્યાંક તીડોનું આક્રમણ જે વહેલી સવારે જોવા મળ્યું હતું. ત્યારબાદ જે અધિકારીઓ દ્વારા આવીને નિયંત્રણ કરવામાં આવ્યું છે અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. ચોક્કસ આપણી સાથે જોડાયા જે ખેડૂત છે, એમને પૂછવા માંગીશ કે તીડ ક્યારે આવ્યા હતા અને કેટલા પ્રમાણમાં આવ્યા હતા. આજથી અઠવાડિયા પહેલાં 8-10 તીડ જોવા મળ્યા હતા અમને. અમે સરપંચને રજૂઆત કરી હતી. સરપંચ કીધું હતું કે સારું, અમે તપાસ કરી રહીશું. એટલે આવતીકાલે જોયા એટલે 200-250-300 તીડ અંદાજે જોવા મળ્યા હતા અમને. કાલ સાંજે વધારે તીડ જોવા મળ્યા હતા. એટલે સરપંચને અને આપણે વિભાગને વાત કરી હતી, આપણે તંત્ર વિભાગને. એટલે આવીને જોઈને તપાસ કરીને ગયા હતા. હાલમાં કેટલા તીડ હતા? હાલમાં તો અંદાજે 50-60 તીડ હશે અંદાજે સવારમાં. ચોક્કસથી ખેડૂતો ક્યાંક ને ક્યાંક જે કમોસમી વરસાદ છે, જે તીડનું આક્રમણ છે, એક પછી એક જે બરફ ગોળા છે, એક પછી એક બનાસકાંઠાની અંદર જે કહી શકાય કે કુદરતી હોનારતોનો સામનો કરી રહ્યા છે. મારી સાથે જોડાયા છે એક વધુ ખેડૂત. ચોક્કસ આપને પૂછવા માંગીશ કે જે હાલમાં તમારો જે પાક છે તેને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડી રહ્યા છે આ તીડો દ્વારા, તો તમે કેવું અનુભૂતિ કરી રહ્યા છો કે શું તમને આ વળતર મળશે કે પછી આ રીતે જ તમે આ તીડોનો ભોગ બનતા રહેશો? હવે એમાં તો એવું છે કે બાજરીની અંદરમાં નુકસાન ખૂબ કરે છે કે પોદળા ઉપર બે એટલે ચૂસી લે. રજકા બાજરી છે, આ મોટી બાજરી છે ખાવાની, એના અંદરથી એટલે એટલે બાજરી પીળી થઈને એકદમ પડે ઠીકો. એટલે હવે એમાં તો હવે શું મળે અમને બાજરીમાં? પછી આ કોઈ શાકભાજી છે, કઠોળ છે, રોમરડી છે, કોઈ આનું આ કોઈ આ બધું વાયેલા છે, એના ઉપર બે એટલે એ એક રાતમાં તો પૂરું કહી નાખે, એનું કોઈ રાખતા જ નથી. અંદાજી તો હાલમાં કેટલા તીડ આવ્યા હતા? હાલમાં કાલે તો હતા 200-250 જેવા, પણ સવારમાં 50-60 જેવા હતા. એટલે હાલ દવાની છંટકાવ નાખી છે અને ઘનથી બહાર નીકળી ગયા છે, એટલે હોદના ફેરવા ઢાઢું થાય એટલે આવેરા છે. ચોક્કસથી હતા બનાસકાંઠા જિલ્લાના જે ખેડૂત છે તે પોતાની આપબીતી કેમેરા સામે બતાવી રહ્યા છે. ચોક્કસથી કહીશ કે સરકારને જાગવાની જરૂર છે અને હાલમાં ખેડૂત ક્યાંક ને ક્યાંક કોરોના કોવિડ-19ના ભરડામાં ભરડાયો છે. ત્યારબાદ જે એમનો શાકભાજીનો જે પાક હતો એનો ખરીદદાર પણ કોઈ નથી અને હવે આ પાછું નવું તીડનું આક્રમણ, તો તંત્રને જાગવાની જરૂર છે અને ખેડૂતોને મદદ કરવાની જરૂર છે. NS ગુજરાત ન્યૂઝ સાથે રાજુ ગુનડિયા, ડીસા.